હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય તેવા ફરારી ઢોકરા આ ઢોકરા ખાવામાં એકદમ સરસ પોચા અને જાલીદાર બને છે તો ચાલો ફરારી ઢોકરાની રેસીપી જોઈ લઈએ ફરારી ઢોકરા બનાવવા માટે મેં અહીં એક કપ મોરાઈઓ અને સાથે વન ફોર કપ જેટલા સાબુદાણા લીધા છે હવે મીડિયમ સાઇઝનું મિક્સર જ લઈ તેમાં મોરઈઓ અને સાબુદાણા ઉમેરી સારી રીતે પીસી લઈશું તો મેં અહીં સારી રીતે પીસી લીધું છે હવે તેને બાઉલમાં કાઢી લઈશું અને આ મિશ્રણનો ટેક્સર જીનો રવો હોય તેના જેવું રાખવાનું છે પછી તેમાં અડધો કપ જેટલું ખાટું દહીં નાખીશું મોરઈ અને પલાળીને પછી મિક્સરમાં વાટીને પણ લઈ શકાય છે પણ આ રીતે એકદમ સરળતાથી ઢોકળા બની જાય છે હવે તેમાં થોડું થોડું પાણી નાખીને લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે ઢોકળા માટેનું ખીરું તૈયાર કરી લઈશું આપણે ઇડલી માટેનું જે ખીરું બનાવીએ તેવું જ ખીરું બનાવવાનું છે કેટલા પાણીનો ઉપયોગ થયો છે તે પણ હું તમને પાછળથી જણાવી દઈશ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આટલું ખીરું બનાવવા માટે મને એક કપ પાણીની જરૂર પડી હતી અને ખીરાની ઠીકનેસ તમે જોઈ શકો છો હવે આપણે ખીરાને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું દસથી પંદર મિનિટ પછી તેમાં બીજા મસાલા કરીશું તો તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું મેં અહીં દોઢ ચમચી જેટલું ફરારી મીઠું નાખ્યું છે સાથે તેમાં બે ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું આ ઢોકળા ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે હવે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના હોય તે પ્લેટને થોડાક તેલથી ગ્રીસ કરી દઈશું સાથે જ મેં અહીં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે ખીરામાં એક ચમચી જેટલો ઈનો નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું ઈનાની જગ્યાએ તમે મીઠો સોડા પણ નાખી શકો છો ઈનો નાખીને તરત જ આપણે ઢોકળા થવા માટે મૂકી દઈશું તો તેલ લગાવેલી પ્લેટમાં થોડુંક ખીરું નાખીશું આટલા માપથી બે દીસ જેટલા ઢોકળા બનીને તૈયાર થાય છે અને ઉપરથી ચપટી જેટલો મરી પાવડર સ્ટ્રિંકલ કરીશું અને ઢાંકણું ઢાંકીને ફૂલ તાપે પાંચથી સાત મિનિટ સુધી ઢોકળાને થવા દઈશું સાત મિનિટ પછી ઢોકળાને ચેક કરી લઈએ તો ઢોકળા અહીં એકદમ સરસ થઈ ગયા છે આપણે ઢોકળાને થોડાક સીજવવા દઈશું અને હું આ જ રીતે બીજી ડીશ પણ ઢોકળાની બનાવી લઈશ તો અહીં બધા ઢોકળા બનીને તૈયાર છે હવે તેને ચોરસ શેપમાં કટ કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણા ઢોકરા એકદમ સરસ સોફ્ટ અને જલેદાર બન્યા છે હવે તેનો આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થતાં તેમાં એક ચમચી જીરું નાખીશું અને જીરુંને બરાબર થવા દઈશું જીરું થાય એટલે એક ચમચી તલ અને થોડાક લીમડાના પાન નાખીશું અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારને ચમચીની મદદથી ઢોકરા ઉપર નાખીશું હવે ઉપરથી થોડાક લીલા ફ્રેશ ધાણા નાખીશું અને ઢોકળાને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરી લઈશું તો એકદમ સ્વાદિષ્ટ જાલીદાર ફરારી ઢોકળા બનીને બિલકુલ તૈયાર છે આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ કોમેન્ટ કરી જણાવજો રેસીપી ગમે તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ